तो रथयात्रा ने लेने विवाद ना एंधाण हाल तो वर्ताई रहा छे। जगन्नाथ मंदिर ना महंत नु निवेदन सामे आव्यु। दिलीपदास जी महाराजे मीडिया समक्ष हैया वराळ ठालवी जगन्नाथ मंदिर खाते तेओए दबायेला स्वर में पोतानी नाराजगी व्यक्त करी छे। सरसपुरना लोकोना विरोधनी शक्यता ने ध्याने लईने हाल तो बंदोबस्त गोठवी देवामां आव्यो छे। मंदिर परिसरमां ज रथयात्रा योजवा मामले महंतनी नाराजगी सामे आवी रही छे। मीडियानी समक्ष दिलीपदासजी महाराजे पोतानी हैया वराळ ठालवी। जगन्नाथनी 143मी रथयात्रामां क्यारे अटकी नहोती, परंतु 143मी जे रथयात्रा हती तेने लईने विवाद जरूरथी छे। शांतिपूर्ण माहोलमां निज मंदिरमां जे रथने प्रस्थापित करवानुं प्रदक्षिणा करवानी जे वात करवामां आवी हती, परंतु हवे वहेली सवारे जे दिलીપદાસજીનું જે મહત્વપૂર્ણ જે નિવેદન આવ્યું છે, નિવેદનમાં દિલીપદાસજીએ જે જણાવ્યું હતું કે સરકાર તમે જેના ભરોસે રહ્યા તેમણે અમારો ભરોસો તોડ્યો છે, અને જેના ભરોસે ના રહ્યા હોત તો કદાચ સારું હોત, જો ભગવાનના ભરોસે રહ્યા હોત તો આવું ન થયું હોત, એટલે કે રથયાત્રા ન નીકળી હોત। દિલીપદાસજીના નિવેદન બાદનો જે માહોલ છે તે મંદિર પ્રશાસનનો આખો જે અલગ જ જોવા મળી રહ્યો છે। વિવાદો રાજકારણ જે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। દિલીપદાસજીના નિવેદન અને મહેન્દ્રજાના નિવેદન બાદ મંદિરના બંદોબસ્ત મંદિરમાં પણ રથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પોલીસના જે બંદોબસ્ત છે તે જરૂરથી ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે જે બંદોબસ્ત હતો તે જ પ્રકારે આજે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આજે મંદિરના પ્રાંગણમાં ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારે આ પ્રકારનો કોઈ બંદોબસ્ત જોવા નહોતો મળતો, પરંતુ જે પ્રકારે નિવેદનો આવ્યા અને નિવેદનો બાદનો જે મંદિરનો જે માહોલ છે તે આખો જે બદલાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે દિલીપદાસજીનું જે મહત્વપૂર્ણ જે નિવેદન હતું, જે ભરોસાને લઈને જે વાત હતી, આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક સરકાર સામે જરૂરથી તેમણે ભરોસાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। રથયાત્રાને લઈને જે પરંપરા નહોતી તૂટી, પરંતુ આ પરંપરા તૂટી છે તેને લઈને દિલગીરી વ્યક્ત કરી હતી। ખૂબ મીડિયા સમક્ષ જ્યારે વાતચીત કરવા આવ્યા ત્યારે પણ ખૂબ ભાવુક બન્યા હતા, અને હાઈકોર્ટમાં પણ પોતાનો પક્ષ રજૂ કરવા માટેનો પણ સમય કોઈએ તેમને આપ્યો નહોતો તેવું મહત્વપૂર્ણ જે નિવેદન સામે આવ્યું હતું। નિવેદનો બાદનો જે માહોલ હતો ત્યાં પોલીસ છાવણીમાં હવે જરૂરથી મંદિર ફેરવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંજય પાટડિયા સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં હાલ જગન્નાથ મંદિરે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સરસપુરના લોકો મંદિર પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહંત દિલીપદાસજી નારાજ છે અને મીડિયા સમક્ષ તેઓએ દબાયેલા સ્વરમાં પોતાની નારાજગી જે વ્યક્ત કરી છે, અને તે બાદ હવે વિવાદ વકરે તેમ લાગી રહ્યું છે। મહંત દિલીપદાસજી મહારાજ અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું જે નિવેદન આવ્યું છે તે આપને સંભળાવીશું। જે ભરોસો મેં રાખ્યો હતો એ ભરોસાના હિસાબે આ કાર્ય અમે કરી શક્યા નહીં। બહુ મોટો ભરોસો હતો અમારી સાથે, એક બહુ મોટી જે બી સમજો એ જે બી જેને બી જે રીતે જે પ્રકારે અમારી સાથે એક બહુ મોટી ગેમ સમજો કે જે રમત રમાવી હોય જે બી હોય એ અમે કહી શકતા નથી, પણ ટૂંકમાં મેં જેના પર ભરોસો રાખ્યો હતો એ ભરોસો મારો ખોટો પડ્યો। જ્યારે હાઈકોર્ટે જ્યારે એક વાત સમજો, જ્યારે હાઈકોર્ટે પહેલી વખત રથયાત્રા ઉપર સ્ટે મૂક્યું, કોઈ અરજદાર ગમે તે ચાવરા કે સમથિંગ જે બી હોય, તો રથયાત્રા તો જગન્નાથજી મંદિર કાઢે છે ને, તો મંદિરને કેમ ઇન્વોલ્વ નથી કરી હાઈકોર્ટે, મંદિરને કેમ નોટિફિકેશન નથી કરી, સામે સામેને મંદિર ઉપર સ્ટે મૂકી? આ તો ન્યાયની બહુ તર્કમાં જઈએ તો આપણે પ્રણામ કરીએ છીએ ન્યાયપાલિકાને, જે સ્ટે એકચ્યુઅલી ઓર્ડર સરકાર કરે અથવા રિજેક્ટ કરે, હું કહું કે આને નહીં નીકળવા દો, એટલે હાઈકોર્ટ કે આને નહીં નીકળવા દો, સામેવાળાને પૂછવું તો જોઈએ ને કે મંદિરને ટૂંકમાં વિશ્વાસમાં નહોતા લેવા, નહોતા લેતા સરકારને તો દર વખતે રથયાત્રામાં પહેલા 5 દિવસ પહેલા પરવાનગી મળે છે, તો આ વખતે કેમ નહીં? સરકારને જેના લીધે બેન્ડ મુકાયું રથયાત્રા ઉપર, તો અમને પૂછ્યા વગર બેન્ડ મૂકવાની કે અમે રથયાત્રા ક્યાં કાઢવાના છીએ, કયા રૂટ ઉપર, કઈ સ્થિતિમાં, ક્યાં કેટલા લોકોને ભેગા કરવાના છીએ, કશું અમને તો વિશ્વાસમાં જ ના લીધું ને। સરકાર ઉપર તો ભરોસો, અમે તો અરજદાર જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એના ઉપર ભરોસો તો રાખવો જ પડે,